જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ દસની અંદર વિષય સામાજિક વિજ્ઞાનની અંદર અસાઇનમેન્ટ પેપર સોલ્યુશનમાં જોઈએ છીએ એમાં આપણે અગાઉના લેક્ચરની અંદર ચાર પાંચ ને છ પેપર જોયા હવે બે અને ત્રણ પેપરનું બાકી છે એ જોઈએ તો પેપર નંબર બે વિષય સામાજિક વિજ્ઞાનની અંદર આપણે સોલ્યુશન જોઈએ છીએ એમની અંદર વિગતવાર જોઈએ તો સૌ પ્રથમ જોડકા એટલે આપણે આસિયાની લીટી આ નવા પેજની અંદર વિભાગ એ એમ લખીશી આ પછીના નીચેની લીટીની અંદર યોગ્ય જોડકા આમ યોગ્ય જોડકા પછી નીચેની લીટીની અંદર અંદરની સાઈડમાં એક લખીને પછી જવાબ લખવાનો રહેશે જોઈએ હવે એમની અંદર વિગતવાર તો સૌપ્રથમ આપણે જોડકા જોડી છીએ એ રીતનું જોડકા જોડીએ કે માતૃમૂલક કુટુંબ પ્રથા એટલે દ્રવિડ પ્રજા તરીકે ઓળખવામાં આવે પછી પૃથ્વીરાજ રાસો એટલે કવિ ચંદ્રબાય રચિત હિન્દી ભાષાનો પ્રથમ ગ્રંથ તરીકે ઓળખવામાં આવે જે આપણે ચોથા પાઠની અંદર આવી ગયું રાણીની વાવ એટલે પાટણ શહેરની અંદર જોવા મળે એકલ સંસાધન એટલે ક્રાયોલાઇટ ધાતુ તરીકે ઓળખવામાં આવે છે એકલ સંસાધન એક કે બે દેશની અંદર અંદર આઠમા જવાબ આપેલો છે મહિલા સશક્તિકરણ વર્ષ એટલે બે હજાર બેની ની અંદર ઉજવવામાં આવે આ થયું જોડકું હવે આપણે હાસ્યાની લીટીની બાજુમાં એક લખીને પછી માતૃમૂલક એવો શબ્દ લખવાનો પછી દેશ દોરીને જે જવાબ આવતો હોય એમાં દ્રવિડ પ્રજા તરીકે ઓળખવામાં પછી બેની અંદર પૃથ્વીરાજ રાસો એવો શબ્દ લખવાનો અને ત્યાર પછી કવિ ચંદ્રપ્રદય રચિત જે જવાબ આવતો એ જ રીતનો લખવાનો છે વાર્ષિક પરીક્ષાની અંદર અસાઇનમેન્ટનું પહેલું પેપર સોલ્યુશન આપેલું છે એ પ્રમાણે જ આપણે જવાબ લખવાનો રહેશે હવે પાંચ લખાઈ ગયા પછીનો ખરા ખોટાવાળો જે કંઈ જવાબ આવે છે એનું જોઈએ આપણે ତ ଆ ଉପର ସାଙ୍ଗରେ ହସ୍ୟା ଲିଟି ପୂରି ଥାଇ ପାଞ୍ଚ ଜବାବ ପୂରୋ ପଚି ଏକ ଲିଟି ଛୋଡ଼ି ଖରା ଖୋଟା ଏମ ଯେ କ'ଣ ଶବ୍ଦ ଲେଖ ଲେଖା ପଚି ଛ ଆପଣ ଜବାବ ଲଖିଛି ଆଛ ପଛେ ଏମନ ଯେ ଜବାବ ଆଉ ହଉ ଖରା କେ ଖୋଟା ହଁ ଆ ଲେଖୁଛି ଏର ଖତ ଖୋଟୁ ଏବାବ ଆଉ કથકલી નૃત્ય શૈલી આંધ્રપ્રદેશની અંદર વિશેષ પ્રચલિત જોવા મળે હવે કથકલી હોય ને એને કેરળ રાજ્યમાં હોય એટલે વિધાન ખોટું છે હવે તમે પરીક્ષાના જવાબની અંદર છ લખ્યું પછી ખોટું એમ લખો તોય ભલે અને જોડે નિશાની દોરો તોય ભલે પણ શબ્દ આખું વિધાન લખવાની જરૂરિયાત નથી ખોટું છે અથવા તો ખોટું અને નિશાની પછી ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા તરીકે ઓળખવામાં વિધાન ખરું છે સજીવ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાનો ઉપયોગ થતો નથી નથી એટલે સાચું વાક્ય છે સિમેન્ટના ઉત્પાદનની વિશ્વમાં ભારત પહેલો ક્રમ ધરાવ ઈજરાક વિધાન ખોટું છે તેરમા પાઠની અંદર આપેલું છે સિમેન્ટના ઉત્પાદનની અંદર ભારતનું સ્થાન બીજા ક્રમની અંદર પહેલું સ્થાન ચીન પછીનું ભારત બીજું સ્થાન જે તેરમા પાઠની અંદર આપેલું છે ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે એ સત્તરમા પાઠની અંદર રેડી જવાબ છે ખરું વિધાન છે આપણે ફરીથી જોઈએ છઠ્ઠું વિધાન આપેલું છે એ ખોટું ખોટું એમ શબ્દ ફરજિયાત લખાવવું જોઈએ નિશાની સાથે લખો અથવા તો ન લખો ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા એટલે વિધાન ખરું છે રાસાયણિક ખાતર ઉપયોગ થતો નથી સજીવ ખેતીની અંદર એટલે વિધાન ખરું સિમેન્ટના ઉત્પાદનની અંદર ભારતનું સ્થાન બીજું છે એટલે પહેલું વિધાન ખોટું છે ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે જે જવાબ સાચો છે ત્યાર પછી સંક્ષિપ્તમાં જવાબ એટલે એક વાક્યની અંદર ઉત્તર લખવાના છે જે કે આપણે પ્રશ્નનો જવાબ આ હાસિયાની લીટી છે આ એક લીટી ઉપરનો જવાબ પૂરો થયો હવે સંક્ષિપ્તમાં અથવા તો એક વાક્યમાં જવાબ આ સંક્ષિપ્ત એમ લખાઈ ગયું પછી નીચલી લીટીમાંથી અગિયાર એમ લખશું અગિયારનો જે કંઈ જવાબ આવે છે એ રીતનો આપણે જોઈશું હવે ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ ક્યાં ઉજવવામાં આવે હવે ક્યાં ઉજવવામાં આવે એ સ્થળનું નામ લખવાનું જે આપણે મોઢેરા એવો શબ્દ આવશે મોઢેરા કયા સ્થળે ઉજવાય છે એટલે મોઢેરા હવે તમે જવાબની અંદર સીધું અગિયાર લખીને મોઢેરા લખો તો પણ ચાલશે મોઢેરા કયા સ્થળે ઉજવાય અને જો આખી લીટી લખવી હોય તો ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા ઉજવાય છે તો મોઢેરા નીચે જરાક લીટી દોરવાની થશે અને ખાલી શબ્દ લખો હોય તો લીટી દોરવાની કોઈ જરૂરિયાત નથી આઈને અકબરી ગ્રંથ કોણે રચ્યો હતો બારમા પ્રશ્નની અંદર અબુલ ફજલ દ્વારા ચોથા પાઠ ની અંદર જવાબમાં આપેલું આઈને અકબરી ગ્રંથની રચના કોને કરી એટલે અકબરના સમયની અંદર અબુલ ફઝલ દ્વારા લેટેરાઈટ જમીનનું નામ લેટિન ભાષાના કયા શબ્દ પરથી પડેલું હશે તે જણાવો હવે લેટિન ભાષાના શબ્દ એલ એ ટી ઈ આર શબ્દ પરથી અથવા તો ઈટ પરથી બનેલું હશે તેવું જોવા મળે છે લેટેરાઇટ જમીનનું નામ લેટિન ભાષાના કયા શબ્દ પરથી એટલે એલ એ આર લખો અથવા તો ઈટ લખો અથવા તો બંને સાથે લખો તોય કોઈ પણ વાંધો નહીં હવે સ્થિરતા સાથે ભાવવૃદ્ધિ સાના વિકાસ માટેનું આવશ્યક ગણવામાં આવે જેને આપણે આર્થિક વિકાસ તરીકે ઓળખવામાં આવે આર્થિક વિકાસ માટે સ્થિરતા સાથે ભાવવૃદ્ધિ સાના વિકાસ માટેનો એટલે આર્થિક વિકાસ માટેનું આવશ્યક તરીકે ઓળખવામાં આવે હવે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ લખો હવે એ તો સીધો જવાબ જ આપણે લખવાનો પરીક્ષાના પેપરની અંદર જે કંઈ આ ઉપરની લીટીમાં વિકલ્પ એમ શબ્દ લખાઈ ગયો અથવા તો ખાલી જગ્યા એમ શબ્દ લખાઈ ગયો પછી પંદર આ ક્રમ બરાબર વ્યવસ્થિત જાળવણ હવે પંદરમાં જવાબની અંદર આપણે જોઈએ ખાલી જગ્યા ભાષા હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી જોવા મળતી એટલે રાજસ્થાની ભાષા એ હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી ભાષા ગણાય આપણે સીધું પંદર લખી અને રાજસ્થાની નીચે લીટી દોડ નાખવાની અઢારમું સાડા સાત સાત પોઈન્ટ છ ફૂટ ઊંચી અને એક ટન વજન ધરાવતી ભગવાન બુદ્ધની ખાલી જગ્યા સુલતાનગંજમાંથી મળી આવેલી હતી એટલે તામ્ર મૂર્તિ તરીકે ઓળખવામાં સાડા સાત ફૂટ ઊંચી અને એક ટન વજન ધરાવતી ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિ કયા સ્થળેથી મળી આવી તો સુલતાનગંજમાંથી અને ખાલી જગ્યાની મૂર્તિ તો મૂર્તિ સુવર્ણ મૂર્તિનો હોય લોહમૂર્તિનો હોય પછી સત્તરમાં જોઈએ ગુજરાતમાં ગિરનાર લીલી પરિક્રમા શેત્રુંજ હજી સ્થળ ત્રણ સ્થળ આવે છઠ્ઠા પાઠની અંદર આવતું ગુજરાતમાં ગિરનાર શેત્રુંજી અને નર્મદા જેવા સ્થળોની લીલી પરિક્રમાનું અનેરું મહત્ત્વ જોવા મળે છે એટલે નર્મદા અઢારમું જોઈએ ભારત ખાલી જગ્યા માનવ વિકાસવાળા દેશોની શ્રેણીમાં સામેલ એટલે મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશ તરીકે ઓળખવા ઉચ્ચતમ લખેલું હોય ને એમાં નોર્વે આવે પછી ઉલ્ફા એક ઉચ્ચતમ આપણે શબ્દ યાદ રાખવાનો એક મધ્યમ અને એક નિમ્ન એમાં નાઇજર શબ્દ આવે મધ્યમ એટલે ભારત ઉચ્ચતમ એટલે નોર્વે ઉલ્ફા એટલે યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમ એ રાજ ખાલી જગ્યા રાજ્યનું બળવાખોરી સંગઠન તરીકે ઓળખવામાં આવે એટલે અસમ રાજ્યનું તરીકે ઓળખવાય ત્યાર પછીનું આપણે જોઈએ અઢાર પછી ઓગણીસ નૃત્યના દેવાધિદેવ કોને ગણવામાં આવે હવે એ તો પાંચમા પાઠની અંદર એકદમ સરળ જવાબ હતો નૃત્યના દેવાધિદેવ એટલે નટરાજ તરીકે ઓળખવામાં આવે હવે મહાદેવ લખ્યું હોય તો મહાદેવ નહીં ખાલી નટરાજ લખ્યું હોય તો નટરાજ તરીકે ઓળખવામાં આવે આગળના પેજની અંદર જોઈએ પછી જોડકું આપેલું છે એકવીસ પ્રશ્નની અંદર આપણે ફરીથી જોઈએ પાછું એકવીસ પ્રશ્નની અંદર નીચે આપેલા નકશાની અંદર સ્ટાર કરીને દર્શાવેલું કયું નગર આપેલું કયું છે એટલે હમ્પી નગર એવો શબ્દ આવશે બતાવેલ નકશાની અંદર કયું શહેર એટલે હમ્પી શહેર છે આ ચિત્ર આપેલું ચિત્રની અંદર માનો કે આમ આમ ચિત્ર આપેલું હોય ભારત દેશનું અને કોઈક જગ્યાએ એમ સ્ટાર કરેલો ભાગ આ જેને હમ્પી શહેર તરીકે ઓળખાય અને કા દિલ્હી આપેલું હોય જો આમાં તો દિલ્હી નથી હમ્પી શહેરનો જવાબ છે પછી બાવીસમું જોઈએ જો આ પ્રશ્ન બરાબર સમજવાનું કૌશમાં આપેલા પાકો રવિ પાક અને ખરીફ પાકોનું વિભાજન કરવામાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો હવે ખોટું નહીં સાચો વિકલ્પ જોવાનો છે હવે એક ઉદાહરણ આપેલું છે મગ મૈસૂર ચણા અને અડદ હવે રવિ પાકની અંદર કોનો કોનો સમાવેશ થાય એવો જવાબ આપે અડદ મગ અડદ અને મગ ખરીફ પાક અને મૈસૂર અને ચણા તરીકે ઓળખવામાં હવે ગુજરાતી અર્થ જુઓ રવિ પાક એટલે આપણે જે કે આ મગ અને ચણા એ અહીંયા સુધીનું પછી ખરીફ પાકની અંદર અહીંયા સુધીનો જુઓ ખરીફ એટલે ચોમાસું પાક થાય ચોમાસું પાકની અંદર ચણા નો હોય એટલે આ વિધાન તો નથી જ રવિ પાક જો રવિ પાક અડદ અને ચણા રવિ એટલે શિયાળું પછી ખરીફ પાકની અંદર મગ અને મૈસૂર તરીકે ઓળખવામાં પછી ખરીફ પાક ની અંદર મગ અને ચણા ચણા આવ્યું એટલે આ તો જવાબ પાછો ખોટો થઈ ગયો એટલે સી જતુરી રવિ પાકની અંદર અડદ અને મૈસૂર પછી ખરીફ પાકની અંદર અડદ અને મગ અને રવિ પાકની અંદર મૈસૂર અને ચણા આ જવાબ આવશે ડી જવાબ જો ફરીવાર પાછું ખરીફ પાક એટલે ચોમાસું પાક ગણે અડદ અને મગ એ ખરીફ પાક તરીકે ઓળખવામાં શિયાળાની ઋતુની અંદર મગ નો થાય આ એટલે એક ગુજરાતી ગોઠવાઈ ગયું શિયાળાની ઋતુ ઉનાળા પાછા મગ થઈ શકે અડદ અને મગ એ ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે એટલે આ જવાબ છે ને ચોમાસુ પાક અને શિયાળુ પાક તરીકેનું ઉદાહરણ એમાં મગ અડદ એ બંને છે એ ખરીફ પાક તરીકે ઓળખવા મૈસૂર અને ચણા છે એ રવિ પાક તરીકે ઓળખવામાં આવશે ત્યાર પછીનું જોવો નીચેના આપેલા નગરોમાં કયા નગરને સૂત્રાવ કાપડનું વિશ્વ મહાનગર એમ પૂછ્યું હોય ને એટલે મુંબઈ શહેર આવે નીચેનું કયું સ્થળ વિશ્વનું મહાનગર તરીકે ઓળખવામાં આવે એટલે મુંબઈ અને ડેનિમ ઓફ સિટી લખ્યું હોય ને તો અમદાવાદ શહેર પછીનો જવાબ જોઈએ ચોવીસમો નીચેનામાંથી કઈ સમસ્યા વૈશ્વિક સમસ્યા તરીકે ઓળખવા હવે વૈશ્વિક સમસ્યા મિત્ર આ વિદ્યાર્થી મિત્રો વિશ્વમાં પાઠ ની અંદર આતંકવાદ એવો શબ્દ લખેલો જ છે નીચેની કઈ સમસ્યા વિશ્વની અંદર વૈશ્વિક સમસ્યા તરીકે ઓળખવામાં ન આવતી હોય ત્યાર પછી દસ બી વિભાગની અંદર આપણે જોઈએ હવે નવા પેજની અંદર આપણે બી વિભાગ લખીએ છીએ બી વિભાગની અંદર જે કઈ આમ આસિયાની લીટી આવતી હોય આમ હા બી વિભાગ લખાઈ ગયું પછી નીચેની અંદર તમને જે કે નવ પ્રશ્નો લખવાના છે બાર પ્રશ્ન આપેલા છે એમાંથી નવ પ્રશ્નનો જવાબ આપણે લખવાનો નવ પ્રશ્નમાંથી જે મસ્ત આવડતા હોય ને એ પહેલાં લખવા માનો કે તમને અઠ્યાવીસમાં આવડતો હોય પચીસમાં આવડતો હોય ત્રીસમાં આવડતો હોય માનો કે ત્રીસમાં આવડે છે તો આમ ચોખ્ઠું દોરીને અને પછી એનો જવાબ અહીંયા નવી લીટીથી લખવાનો હા માનો કે અહીંયા તમને પચીસમો જવાબ આવડે છે આ પહેલાં પાઠની અંદર આપેલું છે સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય આપો પેલા પાઠની અંદર આપણે ઓનલાઈન અંદર આપેલું જ છે સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય આપો ભારતની સંસ્કૃતિ સંસ્કૃતિ અંદર ભારત દેશની ઉત્તરે હિમાલય દક્ષિણે સમુદ્ર કિનારો એવો જવાબ આપેલો જ છે છવ્વીસમો પ્રશ્ન એકદમ સરળ ઈ પેલા પાઠની અંદર આપેલું છે આપણે નદીને ને લોકમાતાનું બિરુદ આપ્યું છે શા માટે એમાં ભૂમિ દ્રશ્ય પછીનો જે બગડો લખેલો રહ્યો ને પ્રાકૃતિક વારસાની અંદર પહેલા પાઠની અંદર એમાં નદીઓ લોકમાતા તરીકે ચાર રીત યાદ રાખવી તો આવી રીતે મોસ્ટ આઈ પી જવાબ છે ભારતની સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીને કિનારે વિકસી એ પહેલું વાક્ય સિંધુ અને રાવી નદીને કિનારે વિકસી ભારતીય સંસ્કૃતિમાં સિંધુ ગંગા યમુના નર્મદા ગોદાવરી જેવી નદીઓને પવિત્ર ગણીને પૂજા કરવામાં આવે છે પછી ભારત દેશની ભારતમાં સંસ્કૃતિની અંદર નદી કિનારે જોવા મળે છે પછી નદીનું પીવાનું પાણી પાણી વપરાશ માટેનું માટેનું સિંચાઈ પાડે ઉદ્યોગો માટે માટીના વાસણો એવો જવાબ આપેલો છે અમીર ખુસરો મોસ્ટાઈમ પી પાછો બીજો જવાબ ચોથા પાઠની અંદર જવાબ આપેલો છે હવે અમીર ખુસરોનો પરિચય અમીર ખુસરો એક મધ્યયુગના સમયે અલાઉદ્દીન ખલજીના દરબાર મહાન સાહિત્યકાર તરીકે ઓળખાતો અમીર ખુસરો બીજા વાક્યની અંદર અમીર ખુસરો કવિ ઇતિહાસકાર સંગીતકાર રહસ્યવાદી સંત તરીકે ઓળખવામાં આવતો અમીર ખુસરોએ પોતાના ગુરુ નિઝામુદ્દીન ઓલિયા તરીકે ઓળખવામાં આવે અમીર ખુસરોએ ફારસી ભાષાની અંદર ચાર પુસ્તકોને આશિકા નો સિપિહર અને કિરા તુલસદાય સદાય અને એ સિવાયની હજી નવ લીટીવાળો જવાબ છે અઠ્યાવીસમો પ્રશ્ન જોઈએ ચોથા પાઠની અંદર મુઘલ સમ્રાટ અકબરના સમયના થયેલા સાહિત્યનો વિકાસ જણાવો હવે ચોથા પાઠની અંદર જવાબ આપેલો વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં અબુલ અકબરના સમયની અંદર જુદા જુદા પ્રાદેશિક ભાષાઓની અંદર સાહિત્ય વિકસ્યું એ પહેલું વાક્ય અકબરના સમયની અંદર બંગાળામાં કૃતિવાસ દ્વારા રામાયણની રચના બંગાળી ભાષામાં કરવામાં આવી બીજા વાક્યની અંદર અકબરના સમયની અંદર બંગાળમાં સંત ચૈતન્ય મહાપ્રભુજી દ્વારા ભક્તિ ગીતો લખવાની શરૂઆત થઈ કબીરના સમયની અંદર સંત કબીર દ્વારા સંધુકળી ભાષામાં લોકસાહિત્યની રચના કરવામાં આવી એવો જવાબ પછી બે ત્રણ લીટિયા લખવાની અકબરના સમયની અંદર અબુલ ફઝલ દ્વારા આઈને અકબરી નામના ગ્રંથની રચના કરવા એવી ચાર લીટીનો જવાબ આપણે બી વિભાગનો પ્રશ્ન હોય ને એટલે ચાર મુદ્દા ફરજિયાત શબ્દ થાવો છો કોઈ પણ પ્રશ્ન પછી ઓગણત્રીસમાં જો ભારતની જમીનના પ્રકારો કેટલા અને કયા જો વિદ્યાર્થી મિત્રો આ એકદમ ટૂંકો જવાબ છે આઠમા પાઠની અંદર આપેલો છે હવે જમીનના પ્રકારો કેટલા છે હવે કેટલા તમને પૂછાય ને એટલે આઠ પ્રકારો છે તો હવે ખાલી આઠ પછી નીચે આઠે આઠના નામ લખના નાખવાના એક પછી એની નીચે બે એની નીચે ત્રણ એની નીચે ચાર એમ આઠે આઠના નામ લખ બરાબર વ્યવસ્થિત કેટલા એટલે ભારતમાં ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા જમીનના પ્રકારો આઠ જોવા મળે છે એટલો શબ્દ ભેગો ઉમેરવાનો થશે પછી ત્રીસ જવાબ જો નિર્વનીકરણની ચાર અસરો જણાવો હવે આપણે છ અસરોની આજુબાજુ લખશું હવે નિર્વનીકરણ એટલે જંગલોના વિનાશને કારણે વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધ્યું આ એવો જે જવાબ આપણે ચોપડાની અંદર લખાવેલો છે આ એના નવ મુદ્દા આઠ મુદ્દા લખાવેલા એમાંથી છ મુદ્દા આપણે લખવાના થશે પછી એકત્રીસમાં પ્રશ્નની અંદર જોઈએ નવમા પાઠની અંદર આ નવમા પાઠનો જવાબ અને આય નવમા પાઠનો જવાબ વન્યજીવોના વિનાશ માટેના ચાર પાંચ કારણો આપણે આઠ મુદ્દા ચોપડાની અંદર લખેલું વન્યજીવોના વિનાશ માટેના મુખ્ય કારણો એ લખેલો જવાબ છે બત્રીસમાં જવાબ છે જળ સંસાધનની જાળવણી માટેના ઉપાયો જણાવો અગિયારમાં પાઠની અંદર ચોપડાની અંદર આપેલું છે જળ સંસાધનની જાળવણી માટેના આપણે વ્યવસ્થાપન જાળવણી માટેના ઉપાય રાષ્ટ્રીય સંપદા છે એવો એવો જવાબ જવાબ વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ લખેલો છે તેત્રીસમો પ્રશ્ન છે ખેતી આધારિત ઉદ્યોગોમાં કાપડ પછી બીજું સ્થાન ધરાવતા ખાંડ ઉદ્યોગ વિશે આપણે સીધે સીધું તેરમા પાઠની અંદર ખાંડ ઉદ્યોગ એવો જવાબ ટૂંકનો અંદર આપેલું છે ચોત્રીસમો જુઓ એ તેરમા પાઠનો ઔદ્યોગિક પ્રદૂષણ વિશે ટૂંકમાં માહિતી આપો તેરમા પાઠની અંદર છેલ્લે પાઠ પૂરો થાય ને તે આપેલું જ છે આ ઔદ્યોગિક પ્રદૂષણ ચાર પ્રકારનું જલ પ્રદૂષણ હવા પ્રદૂષણ ભૂમિ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ એવો જવાબ આપેલો છે પછી પાંત્રીસમો જુઓ ધનિક ભારતમાં ગરીબ લોકો વસવાટ કરે છે એ આપણે સત્તરમા પાઠની અંદર આપેલો જ જવાબ છે આમ ધનિક ભારત દેશની અંદર કારણ લખેલું છે ધનિક ભારતમાં ગરીબ લોકો પાંચમુખ છઠ્ઠો બધાના ચોપડાની અંદર લખેલું છે નીચે આપેલું ચિત્ર અથવા તો લોગો કઈ સંસ્થાનો છે તે જણાવો હવે આમાં એકદમ ટૂંકો જવાબ છે કઈ સંસ્થા છે અને તે જણાવવાનું એટલે ખાલી સંસ્થાનું નામ નહીં બે લીટીનો જવાબ ફરજિયાત થવો જોઈએ હવે આ નીચેનો જે કંઈ લોગો અથવા તો નિશાની છે એને બી તરીકે ઓળખાય નીચે આપેલો લોગો કઈ સંસ્થાનો છે એટલે બી આઈ એસ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડનો છે એટલે બી આઈ જોવા મળે છે હવે આટલું લખીને અટકે નથી જવાની નીચેની એકલીટી ફરજિયાત બીજી થાવી જ બરાબર સાંભળજો આ લોગો ભારતમાં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ એટલે આઈ નામની સંસ્થાની સ્થાપના ઓગણીસો સુડતાલીસમાં થઈ હતી ત્યાર પછી જેને બી આઈ એસ તરીકે ઓળખવામાં આવે છે ત્રીજી લીટી લખવી તો આ લોગો ભારતમાં ઉદ્યોગ આધારિત ચીજવસ્તુ માટે લગાડવામાં આવે છે આવી ત્રણ લીટીથી આપણે બે લીટી ફરજિયાત લખવાની થશે કઈ સંસ્થાનો છે એટલે બી આઈ એસનો છે જે ઉદ્યોગ આધારિત અથવા તો સીધું લખવું હોય જે ઉદ્યોગ આધારિત ચીજવસ્તુ માટે લગાડવામાં આવે છે એટલે બે લીટીનો જવાબ ફરજ છે એ અઢારમાં પાઠની અંદર આપેલું છે પછી સી વિભાગ જોઈએ સી વિભાગની અંદર નીચે આપેલા પ્રશ્નોનો એ તો એકદમ શોર્ટકટ જવાબ છે જ બધાય ગુજરાતમાં ગરબા અને ગરબી વિશે ટૂંકમાં માહિતી અથવા લખેલો ભારતની કલા તરીકે કામ વિશે ટૂંકમાં માહિતી આપો બીજા પાઠની અંદર બે જવાબ સરળ છે અને આપેલા છે ચોપડામાં લખેલો છઠ્ઠા પાઠની અંદર લાલ કિલ્લા વિશે ટૂંકમાં માહિતી આપો એ અવેલેબલ જોવા ભારતમાં આવેલા તીર્થસ્થાનોનો પરિચય એ છઠ્ઠા પાઠની અંદર ચોપડામાં અવેલેબલ છે ભારતમાં જંગલમાં રહેતા પ્રાણીઓનું વૈવિધ્ય જીવન જણાવો એ તમારા ચોપડાની અંદર અવેલેબલ જવાબ નવ મુદ્દા છે બહુહેતુક યોજના એટલે શું તેના ઉદ્દેશો જણાવો યોજના એટલે કોઈ પણ મોટી નદી પર વિશાળ બંધ બાંધીને અનેક હેતુઓ સિદ્ધ થતા હોય અને ઉદ્દેશો એ લખાવ્યો જો ભારતમાં બેરોજગારી ઘટાડવી છે તો શ્રમ શક્તિનું યોગ્ય આયોજન શ્રેષ્ઠ પુરવાર થઈ શકે કેવી રીતે ગરીબી ઘટાડવાના મુખ્ય ઉપાયો તરીકે સરકારે અમલમાં મૂકેલા કૃષિ યોજનાઓ કઈ કઈ છે આપણે ચાર યોજનાઓ લખી ત્યાં એમાં પરીક્ષાના પેપરમાં ત્રણ લખવાની પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના રાષ્ટ્રીય પેય યોજના કૃષિ પાક વીમા યોજના એવું સત્તરમાં પાઠ ની અંદર જવાબ લખાવેલો છે ચુમાળીસ પ્રશ્ન કોઈ પણ પરીક્ષાની અંદર જે કઈ જવાબ પૂછાય એમની અંદર જે છ જવાબ લખવાના એમાંથી જે વધુ આવડતો એ પહેલા લખવાનો છ હવે એમાં ચુમ્માલીસમો જવાબ જોઈએ મહિલા સશક્તિકરણ એટલે શું તેના અવરોધક પરિબળો એટલે ઓગણીસ માં અંદર આપેલું છે માનવ વિકાસ આંકમાં ભારતને ઉચ્ચ માનવ વિકાસ શ્રેણીમાં લઈ જવા શું કરવું જોઈએ એટલે માનવનો આર્થિક વિકાસ સ્વાસ્થ્ય જીવન ધોરણ શિક્ષણ વગેરેમાં સુધારો થાય એવા પ્રયત્ન કરવા એવો જવાબ આપેલો છે અને આપણે સમજાવેલો જવાબ છે પછી વિભાગ ડી ની અંદર જોઈએ વિભાગ ની અંદર નીચે આપેલા પ્રશ્નોમાંથી ચાર જવાબ લખવાનો છે ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા સંસ્થાગત સુધારા આ દસમા પાઠની અંદર જવાબ આપેલો એક પેજની અંદર આજુબાજુ ફરજિયાત જવાબ થવો જોઈએ ભારતમાં ખેતીના મુખ્ય પ્રકારો જણાવજો આય પ્રકારો પ્રકાર કયા કયા છે અને કોઈ પણ ચાર વિશે ટૂંકમાં માહિતી આપો દસમા પાઠ ની અંદર પદ્ધતિ હોય ને તો ત્રણ હોય અને પ્રકારો લખવું હોય ને તો ઓલા આઠ પ્રકાર વિશેનો જે જવાબ આવતો હતો એના વિશેનો જવાબ ભાવ વધારો આર્થિક વિકાસનું પોષક છે અને અવરોધક પણ છે વિધાન સમજાવ અઢારમા પાઠ ની અંદર અવેલેબલ છે એક પ્રયોગાત્મક વિજ્ઞાન તરીકે રસાયણ વિદ્યા વિશેની ટૂંકમાં માહિતી આપો જો વિદ્યાર્થી મિત્રો આપણે ચાર જવાબ લખવાના છે બે આપણે ભણવા આવતા ત્યારે હતું અને દસમા પાઠના બે જવાબ એટલે ચોપડાની અંદર જે લખાવેલા જવાબ એ બરાબર યાદ રાખીએ એટલે ઓકે જવાબ થયો પછી આતંકવાદની સામાજિક અસરો વીસમા પાઠની અંદર પાઠ પૂરો થાય ને ત્યાં આપેલો જવાબ છે નીચે આપેલા રેખાંકિત નકશાની અંદર વિગતો દર્શાવવાની છે હવે કાળી જમીન એટલે મધ્યપ્રદેશ અને રાજસ્થાન વણા પછી દચી ગામ રાષ્ટ્રીય ઉદ્યાન અને સુંદરવન જોઈએ હવે પેલા આપણે કાળી જમીનનું ગુજરાતી જોઈએ પાંચ મિનિટ સૌ પ્રથમ કાળી જમીન પછી દચી ગામ હવે કાળી જમીન એટલે મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર વાળો જે કઈ ભાગ આવતો એટલા વિસ્તારની અંદર કાળી જમીન અને કાળી જમીન પછી બીજું શબ્દ આપ્યો દચ્ચી ગામ જમ્મુ કાશ્મીરની અંદર અહીંયા વચ્ચોવચ કરતા થોડુંક છેડા બાજુ તમને જે નકશો માં મોકલાવેલો સુંદરવન તરીકે હવે સુંદરવન એટલે પશ્ચિમ બંગાળ વાળો જે કઈ ભાગ છે આને સુંદરવન તરીકે ઓળખવામાં આવે પછી ત્રીજો શબ્દ એ ચા નું ઉત્પાદન કરતું એક રાજ્ય એટલે અસમ અથવા તો મગફળીનું ઉત્પાદન કરતું રાજ્ય ગુજરાત આ મગફળી ઉત્પાદન કરતું રાજ્ય એટલે ગુજરાત આને મગફળી તરીકે ઓળખાય અસમ વાળો ભાગ છે એ અહીં આપેલું છે એ આપણે પછી જોઈ લેશું બંને એક સાથે નહીં દર્શાવવાનું એક આપણે મગફળી ઉત્પન્ન કરતું રાજ્ય જોયું ગુજરાત સુંદરવન જોયું પશ્ચિમ બંગાળ દચ્ચી ગામ જોયું જમ્મુ કાશ્મીર કાપની જમીન આપ્યું છે આ કાપની આ કાળી જમીન છે કાપની જમીન એટલે આ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર વાળો જે કઈ ભાગ છે એમની અંદર ઓલું કાળી જમીન હતી સોરી એ નથી દર્શાવવાનું આ જવાબ નથી આ કાપની જમીન પછી ત્રીજો શબ્દ આપ્યો તો ચાનું ઉત્પાદન પછી ચોથો શબ્દ લોખંડ પોલાદ ઉત્પાદન કરતું એક કેન્દ્ર નામ સાથે લોખંડ પોલાદ એટલે આ ઝારખંડના છેડાની બાજુની અંદર આમ એક ત્રિકોણ દોરવાનું તમને જે નકશો આપેલો છે એમાં દોરેલું છે અને એનું નામ લખવાનું જમશેદપુર લોખંડ પોલાદ ઉત્પન્ન કરતું સ્થળ જમશેદપુર અથવા લીધું સૂત્રાવ કાપડનું ઉત્પાદન કરતું એક કેન્દ્ર એટલે મુંબઈ શહેર તરીકે ઓળખવામાં અહીંયા ચોરસ દોરવાનું આ ચોરસની નિશાની દોરવાની અને બ્લેક કલરનું અહીંયા જ લખવાનું મુંબઈ સુતરાવ કાપડનું કેન્દ્ર ધરાવતું સ્થળ જેને આપણે મુંબઈ તરીકે ઓળખવામાં આવે પછી એક આપણે ચાનું ઉત્પાદન કરતું રાજ્ય બાકી રહી ગયું તો આ ની અંદર ચાર પ્લસની નિશાની દોર નાખવાની આ એને ચા તરીકે ઓળખવામાં આવશે અહીંયા સુધીનો નકશો થયો ત્યાર પછીનું જે હવે પછીના લેક્ચરની અંદર ત્રીજા પેપર વિશેનું જોવામાં આવશે જય સ્વામનારાયણ